પાલનપુરમાં નવીનભાઈ રાવલ નામના વ્યક્તિ મેગ્નેટ બની ગયા છે. ચાર દિવસથી તેમના શરીરમાં ચુંબકીય આકર્ષણ જોવા મળી રહ્યું છે. લોહ તત્વ વધી ગયું હોય તેમ શરીર ઉપર જોવા મળી રહ્યું છે. જોઈએ શું કહે છે નવીનભાઈ રાવલ. પાલનપુરમાં નવીનભાઈ રાવલ નામના વ્યક્તિ મેગ્નેટ મેન બની ગયા છે. ચાર દિવસથી તેમના શરીરમાં ચુંબકીય આકર્ષણ જોવા મળી રહ્યું છે. લોહ તત્વ વધી ગયું હોય તેમ શરીર ઉપર જોવા મળી રહ્યું છે. જોઈએ શું કહે છે નવીનભાઈ રાવલ. પાલનપુરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા નવીનભાઈ રાવલ. નવીનભાઈ રાવલના શરીર પર સ્ટીલની કોઈ વસ્તુ હોય, ગાડીની ચાવી હોય, મોબાઈલ હોય, સિક્કા હોય, તેમના શરીર પર ચીપકી જાય છે. જો કે શરૂઆતમાં નવીનભાઈને ડર લાગ્યો હતો, વસ્તુઓ તેમના શરીર પર ચીપકી જવા લાગી હતી ત્યારે એક ડરનો અહેસાસ થયો હતો અને ત્યારબાદ તેઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તબીબ પાસે ચકાસણી કરાવવા ગયા. તબીબે પણ પ્રેક્ટિકલ પોતાની ગાડીની ચાવી હતી, સિક્કા હતા, તે નવીનભાઈના શરીર પર ચોંટાડીને જોયું ત્યારે ચુંબકની જેમ સ્ટીલની વસ્તુઓ નવીનભાઈના શરીર પર ચોંટતી હતી. જો કે તબીબ પાસે પણ આનું નિદાન ન હતું અથવા તેમને પણ ડર લાગ્યો. સીટી સ્કેન અથવા એક્સરે ન કરવાની પણ તબીબી સલાહ આપી હતી. પાલનપુરના મેગ્નેટ મેન નવીનભાઈ રાવલ. તબીબને પણ ડર હતો કે ક્યાંક સીટી સ્કેન મશીન અથવા એક્સરે મશીનને નુકસાન થાય અથવા નવીનભાઈના શરીરને નુકસાન થાય ત્યારે અત્યારે નવીનભાઈ રાવલ એક મેગ્નેટ મેન બની ગયા છે. સાથે સાથે સમગ્ર શહેરમાં પણ નવીનભાઈના મેગ્નેટિક આકર્ષણને લઈને કુતૂહલ પણ સર્જાયું છે. ત્યારે હવે લોહ તત્વ બદવાથી આ ચુંબકીય આકર્ષણ છે અથવા તો કોઈ અન્ય કારણો છે. અગાઉ પણ રસીકરણ બાદ આવી ઘટનાઓ સામે આવી હતી, ત્યારબાદ તેનું ખંડન પણ થયું હતું. પરંતુ ચોક્કસ તબીબો પાસે અત્યારે નવીનભાઈની મેગ્નેટિક મેન બનવા માટેના કોઈ કારણો નથી. ત્યારે આગામી સમયમાં મેડિકલ સાયન્સ આના માટે શું કહે છે તે હવે જોવું રહ્યું. મારું નામ નવીન કુમાર રાવલ છે. હું પાલનપુર જીવન જ્યોત સોસાયટીમાં રહું છું. ચારેક દિવસ પહેલાં મારા શરીર ઉપર હું સૂતો હતો, ઉઠ્યો એટલે સિક્કા ચોંટેલા હતા રૂપિયાના નેવા. એટલે મારા વાઈફે કીધું કે તમારા શરીરે પાછળ પીઠ ઉપરને બધે સિક્કા ચોંટેલા છે. એટલે લેવા ગયા એટલે મને થોડી ખેંચાણ જેવું થયું. એટલે મેં કીધું કે આ સિક્કા આમ સોલેસરના જેમ ચોંટી ગયા ને એવી મને ફિલિંગ થાય છે. પછી એમને બીજા વધારાના સિક્કા અને ઘરમાં જે ચમચીઓ હતી સ્ટીલની એ ચોંટાડવા કોશિશ કરી, તે બધી વસ્તુ ચોંટવા લાગી. પછી મેં મારો નાનો ફોન હતો, બાબાનો એન્ડ્રોઈડ ફોન, ટીવીના રિમોટો, ગાડીની ચાવીઓ, એક્ટિવાની, ને દરેક વસ્તુ મારું શરીર કેચઅપ કરવા લાગ્યું. એટલે કુતૂહલતા જાગી. એટલે પછી અમે કીધું કે લાવો ડૉક્ટરની તપાસ કરીએ. એટલે અમે સિવિલ હોસ્પિટલ ગયા પાલનપુરની સરકારી દવાખાનામાં. ત્યાં ડૉક્ટર ભૂમિબેન પટેલ હતા અને બીજા પણ ચાર પાંચ ડૉક્ટરો હતા. એ લોકોએ એમના પાસેથી સિક્કા અને બધું વસ્તુઓ લઈ મને ચોંટાડવા કોશિશ કરી, સ્ટીલની ચમચીઓ, એમની ગાડીઓની ચાવીઓ. તો એમને કીધું કે ભાઈ તમારા અંદર કોઈ મેગ્નેટ જેવી વસ્તુ છે, આ આકર્ષે છે વસ્તુઓને, ખેંચે છે. પછી એમને કીધું કે આમાં તમારું કોઈ સિટી સ્કેન થઈ શકે નહીં, કારણ કે મેગ્નેટના હિસાબે સિટી સ્કેનમાં જો કરવા જઈએ તો તમે અંદર ચોંટી જાઓ અથવા મશીન કોઈ કારણસર બ્લોક થઈ જાય, એવું કોઈક એક્સિડન્ટ બને. એટલે આપણે કોઈ બીજો ચેક કરતા નથી, પણ તમને 100-100% મેગ્નેટને જેમ તમે વસ્તુઓને કેચઅપ કરો છો. અને મને પણ બહુ રહસ્યમય લાગે છે ચાર પાંચ દિવસથી કે મારા શરીરમાં આવું કેમ થાય છે. ચાર દિવસથી નવીનભાઈ રાવલના શરીર પર ચુંબકીય આકર્ષણ થતું હોવાથી પરિવારને જાણ થઈ હતી. સિક્કા હોય, ગાડીની ચાવી, સ્ટીલની વસ્તુઓ હોય, આ નવીનભાઈના શરીર પર ચોંટી જતી હતી, જેને લઈને પરિવારજનોએ પણ એક તેમને તબીબ પાસે જવાની સલાહ આપી, એક પ્રકારનો ડર ન રાખવાની પણ સલાહ આપી. ત્યારે તબીબી નિદાન તો કર્યું, તબીબી પણ પ્રેક્ટિકલ નિદાન કરી, પરંતુ તેનો ઈલાજ ન મળ્યો. અત્યારે તો નવીનભાઈ રાવલ એક કુતૂહલનું કેન્દ્ર બન્યા છે. સ્ટીલની વસ્તુઓ, મોબાઈલ, સિક્કા, ચમચીઓ શરીર પર ચીપકી જાય છે ત્યારે તેમના પરિવારજનો પણ એક તરફ વિસ્મયમાં છે અને એક તરફ ચિંતિત પણ છે. ત્યારે આગામી સમયમાં કોઈ સારા તબીબની સલાહ લઈ અને પરિવાર સારવાર પણ કરાવશે. આ મેગ્નેટિક શક્તિ વધવાનું કારણ શું છે તે પણ પરિવારજનોને જાણવાની પણ ઉત્કંઠા છે. મેડિકલ સાયન્સ માટે બન્યા કોયડો નવીનભાઈ રાવલ. ત્યારે હવે જોવાનું રહ્યું કે નવીનભાઈ રાવલ આગામી સમયમાં મેડિકલ સાયન્સ માટે કયા પ્રકારનો કોયડો બને છે. રિયા સોલંકી, જેડએસ ટીવી, પાલનપુર.